કોષકેન્દ્રની અંદર કોષકેન્દ્ર રસ આવેલું હોય છે તેમાં કોષકેન્દ્રિકા અને બીજું રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે તો કોષકેન્દ્રિકાની સંરચના કેવી હોય છે અને તેના કાર્યો કેવા હોય છે તેની વાત આપણે પાર્ટ 1 માં કરી હવે આપણે સેકન્ડ પાર્ટ માં એ જોવાનું છે કે જે રંગસૂત્ર દ્રવ્ય હોય છે તો તે રંગસૂત્ર દ્રવ્યની સંરચના કેવી હોય છે બરાબર તો જે આંતરાવસ્થા દરમિયાન આંતરાવસ્થાનો મતલબ શું થાય કે હજુ કોષનું વિભાજન થયું નથી એટલે કે કોષ વિભાજન પહેલાનું કોષ કેવું હોય છે અને કોષની અંદર શું આવેલું હોય છે કોષકેન્દ્ર તે કોષકેન્દ્રની પણ સંરચના કેવી હોય છે બરાબર તો કોષકેન્દ્રમાં જ્યારે આંતરાવસ્થા હશે ત્યારે આપણે આકૃતિમાં જોયું હતું કોષકેન્દ્રની અંદર આ રીતે શિથિલ સ્વરૂપે ન્યુક્લિયો પ્રોટીનની બનેલી એક જાળીમય સંરચના જોવા મળે છે જેને ક્રોમેટિન અથવા તો રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે ફરીથી જે કોષકેન્દ્ર હોય છે તેની અંદર શિથિલ સ્વરૂપે ગોઠવાયેલી ન્યુક્લિયો પ્રોટીનની બનેલી જાળીમય સંરચના આવેલી હોય છે જેને રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે ન્યુક્લિયો અને પ્રોટીનની વાત કરીએ તો ન્યુક્લિક એસિડ જેને શોર્ટમાં ન્યુક્લિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે જેના બે પ્રકાર છે ડીએનએ અને આરએનએ અને પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે તે એમિનો એસિડનો બનેલો હોય છે આપણે જેવી રીતે આપણો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક કોષ છે તેવી જ રીતે પ્રોટીનનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એમિનો એસિડ છે ફરીથી જેવી રીતે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે કોષ છે કારણ કે આપણા જે અંગનું નિર્માણ કેવી રીતે થાય છે કોષથી થાય છે તેવી જ રીતે પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડથી થાય છે એટલે કે પ્રોટીન જે છે તે એમિનો એસિડના બનેલા હોય છે તો ન્યુક્લિઓ પ્રોટીન જાળી સ્વરૂપે હોય છે જેને શું કહેવાય છે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટિન બરાબર હવે વાત કરીએ રંગસૂત્ર દ્રવ્ય શેનું બનેલું હોય છે તો ડીએનએ કારણ કે ન્યુક્લિક એસિડના કેટલા પ્રકાર છે તે ડીએનએ અને આરએનએ બરાબર હવે પ્રોટીન જે છે તે બે સ્વરૂપે હશે એક તો હિસ્ટોન પ્રોટીન અને બીજું છે બિન હિસ્ટોન પ્રોટીન બરાબર હવે હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીનમાં શું ડિફરન્ટ છે તેની વાત કરું તો હિસ્ટોન પ્રોટીનનો મતલબ એવું થાય છે કે પ્રોટીનના ઘણા બધા સમૂહો આવેલા હોય છે આવી રીતે પ્રોટીનના ઘણા બધા સમૂહો આવેલા હોય તો તેને હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે અને બિન હિસ્ટોન પ્રોટીનનો મતલબ કે પ્રોટીનના સમૂહો હોતા નથી હવે અહીંયા વાત કરી છે અલ્કલીય હિસ્ટોન પ્રોટીન હવે પ્રોટીન જે છે એસિડિક છે બેઝિક છે કે ન્યુટ્રલ છે તે શેના ઉપર ડિપેન્ડ રહેશે તો એમિનો એસિડ જે છે તે 20 પ્રકારના હોય છે એમિનો એસિડ કેટલા પ્રકારના હોય છે 20 પ્રકારના જેમાંથી બે એમિનો એસિડ એસિડિક છે અને ત્રણ એમિનો એસિડ જે છે તે બેઝિક છે અને બાકીના જે 15 વધ્યા તે ન્યુટ્રલ એટલે કે તટસ્થ એમિનો એસિડ જોવા મળે છે હવે પ્રોટીન એ એસિડિકનો બનેલો છે બેઝિકનો બનેલો છે કે ન્યુટ્રલનો બનેલો છે તેના આધારે પ્રોટીનનો જે વીજભાર છે એ નક્કી થશે તો અહીંયા જે હિસ્ટોન પ્રોટીન છે તેની સાથે અલ્કલીય એમિનો એસિડ જોડાય છે જેથી તે પ્રોટીનને કેવો કહેવાશે અલ્કલીય એટલે કે ધન વીજભારિત પ્રોટીન તરીકે ઓળખવામાં આવશે હવે મનુષ્યના એક કોષમાં ટોટલ 2 મીટર લંબાઈ વાળો ડીએનએ જોવા મળે છે બરાબર હવે આપણે એવું થતું હશે કે કોષ એટલો અતિ સૂક્ષ્મ હોય છે જ્યારે ડીએનએ ની લંબાઈ કેટલી હોય છે 2 મીટર તો એ કોષમાં કેવી રીતે આવતો હશે શું હશે કોષ હોય છે અતિ સૂક્ષ્મ હોય છે જ્યારે ડીએનએ ની લંબાઈ કેટલી હોય છે 2 મીટર તો આપણે પ્રશ્ન થાય કે કોષ આટલો નાનો અને ડીએનએ આટલો લાંબો કોષની અંદર કેવી રીતે
રંગસૂત્ર એવા હોય છે કે જે નર અને માદા બંનેમાં રંગસૂત્ર જે હોય છે તે સરખા સ્વરૂપે જોવા મળે છે, જેથી તેને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ 23મી જોડની, તો 23મી જોડ જે છે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નરમાં જોવા મળશે એક્સ વાય અને માદામાં જોવા મળશે એક્સ એક્સ. શું થશે? 23મી જોડ જે છે તેને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નરમાં હશે એક્સ વાય અને માદામાં હશે એક્સ એક્સ. બરાબર. હવે વાત કરીએ કે પ્રત્યેક રંગસૂત્ર જે છે તે સેન્ટ્રોમિયર ધરાવે. આપણે આકૃતિમાં જોઈએ કે જે વ્હાઇટ કલરનું જે ડ્રો કરેલું છે તે સેન્ટ્રોમિયર છે, અને સેન્ટ્રોમિયર બધા જ રંગસૂત્ર એટલે 46 રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર જે હોય છે તે હાજર જોવા મળે છે. અને સેન્ટ્રોમિયર ની ઉપર એક બીબ આકારની સંરચના હોય છે જેને કાઇનેટોપોર તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે ઓરેન્જ કલરની આ જે રચના બતાવેલી છે બધા જ રંગસૂત્રની બાજુમાં બીબ આકારની, તેને કાઇનેટોપોર કહે છે. અને તેનું કાર્ય શું છે? જે રંગસૂત્ર દ્રવ્ય છે એને થોડાક ખેંચશે એટલે આવા શેપમાં જે રંગસૂત્ર છે તે થઈ જશે. બરાબર. હવે સેન્ટ્રોમિયર જે છે તેના સ્થાનના આધારે રંગસૂત્રને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ જે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર આવેલું હોય છે તે સેન્ટ્રોમિયરનું સ્થાન કઈ જગ્યાએ છે તેના આધારે રંગસૂત્રના મુખ્યત્વે ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. તો ચાર કયા કયા પ્રકાર છે? તો એમાં પહેલો પ્રકારનું નામ છે મેટાસેન્ટ્રી, બીજા પ્રકારનું નામ છે સબમેટાસેન્ટ્રી, અને ત્રીજા પ્રકારનું નામ છે એટોસેન્ટ્રી, અને ચોથો જે પ્રકાર છે તેનું નામ છે ટીલોસેન્ટ્રી. તો આપણે પહેલા પ્રકારની વાત કરીએ મેટાસેન્ટ્રી. તો મેટાસેન્ટ્રી જે છે તેમાં સેન્ટ્રોમિયરનું જે સ્થાન છે તે વચ્ચે હશે, જેથી આજે છે તેને ભુજા તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચે આવેલું હોય તેને શું કહેવાય? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર ની બાજુમાં બીબ આકારનું ગોઠવાયેલું હોય છે જેને શું કહેવાય છે? કાઇનેટોકોર. અને સેન્ટ્રોમિયર ની ફરતે આજે હોય છે તેને શું કહેવાય છે? ભુજા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે ભુજા જે છે સેન્ટ્રોમિયર છે શું હશે? એકદમ વચ્ચેની સ્થાને આવેલું હશે, જેથી આ ઉપરની ભુજા અને નીચેની જે ભુજા છે તે બંનેનું જે કદ હશે તે સમાન હશે. અને જે આપણે ઉપરની આ રચના જે જોઈએ છે એ શું છે? તો એક દ્વિતીય સંરચના અથવા તો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને તે ટોટલ કેટલા રંગસૂત્ર હોય છે? 46 રંગસૂત્ર હોય છે, તેમાંથી 13મી, 14મું, 15મું અને 21 તથા 22મય રંગસૂત્ર જે છે તેમાં આવા પ્રકારની જે ભુજા છે ઉપરવાળી સેટેલાઇટ એટલે કે દ્વિતીય સંરચના છે તે આ રંગસૂત્રમાં જોવા મળે છે. ફરીથી આ જે રચના છે એને શું કહેવાય છે? દ્વિતીય સંરચના અને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને કયા કયા રંગસૂત્રમાં જોવા મળશે? તો 13મા રંગસૂત્રમાં જોવા મળશે, 14મા રંગસૂત્રમાં, 15મા અને 21 તથા 22 આ પાંચ રંગસૂત્રની ઉપર આવી રીતે દ્વિતીય સંરચના અથવા તો સેટેલાઇટ જે છે તે જોવા મળે છે. મેટાસેન્ટ્રિકમાં શું હશે? સેન્ટ્રોમિયર જે છે તે વચ્ચેના સ્થાને આવેલું હશે, જેથી બંને જે ભુજા છે તે બંનેની ભુજાની જે લંબાઈ છે તે સરખી જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ સબમેટાસેન્ટ્રિક. તો સબમેટાસેન્ટ્રિકમાં પણ શું આવેલું હશે? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર ની બાજુમાં બીબ આકારનું શું આવેલું હશે? કાઇનેટોકોર. હવે સબમેટાસેન્ટ્રિકમાં શું થશે? જે સેન્ટ્રોમિયર છે તે ભુજાની થોડી એવી ઉપરની બાજુએ આવેલું હશે એટલે કે મધ્યમાં જોવા મળશે નહીં,
सेंट्रिक नो। हवे बात करिए चौथो प्रकार जे छे जेनु नाम छे टीलोसेंट्रिक। तो टीलोसेंट्रिक मां जे सेंट्रोमियर हशे ते रंग सूत्र नी एकदम नजीक आवी जशे, जेथी शुं थशे जे नीचेनी भुजा छे ते खूब ज लांबी रहेशे અને ઉપરની ભુજા આટલી જે આપણે દેખે છે થોડી એવી જ જોવા મળે છે। ફરીથી રિવિઝન કરીએ આંતરાવસા દરમિયાન શું થશે, કોષ કેન્દ્રમાં એક શિથિલ સ્વરૂપની સંરચના જોવા મળશે જે ન્યુક્લિયો પ્રોટીનની બનેલી હોય છે જેને રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ રંગસૂત્ર દ્રવ્ય જે છે તે ડીએનએ અને કેટલાક અલ્કલીય હિસ્ટોન પ્રોટીન અને બિહિસ્ટોન પ્રોટીન તથા આરએનએ નું બનેલું હોય છે। ન્યુક્લિક એસિડ ના બે પ્રકાર ડીએનએ અને આરએનએ। પ્રોટીન જે છે તે બે સ્વરૂપે જોવા મળશે, હિસ્ટોન પ્રોટીન અથવા બિહિસ્ટોન પ્રોટીન। હિસ્ટોન નો મતલબ થાય કે પ્રોટીન સમૂહમાં આવેલા છે, બિહિસ્ટોન પ્રોટીન નો મતલબ થાય કે પ્રોટીન સમૂહમાં નથી। અલ્કલીય છે કે અમ્લીય છે તે સેના આધારે નક્કી થશે। ટોટલ પ્રોટીન સોરી એમિનો એસિડ ના કેટલા પ્રકાર છે, 20 પ્રકારના હોય છે જેમાંથી 3 એસિડિક 3 બેઝિક અને 15 જે છે તે ન્યુટ્રલ હોય છે। ત્યારબાદ હવે વાત કરીએ કે મનુષ્યની અંદર એક કોષમાં ટોટલ 2 મીટર લાંબો ડીએનએ જોવા મળે છે। હવે ડીએનએ જે છે તેની લંબાઈ કેટલી છે, 2 મીટર। જ્યારે કોષની જે આપણે સંરચના જોઈએ તો એકદમ અતિ સૂક્ષ્મ સ્વરૂપે કોષ જોવા મળે છે। તો પ્રશ્ન એ થાય કે કોષ સાવ નાનો એવો અને ડીએનએ આટલો મોટો તો કોષની અંદર કેવી રીતે જોવા મળશે, તો એકદમ તંતુમય સ્વરૂપે ડીએનએ જે છે તે જોવા મળે છે। અને જો એ લાંબો કરવામાં આવે તો ટોટલ તેની લંબાઈ 2 મીટર જોવા મળશે। ત્યારબાદ ડીએનએ ના તંતુ ટોટલ 46 રંગસૂત્રમાં વહેંચાયેલા છે, અને જે જોડમાં કરવામાં આવે તો 23 જોડ જે છે તે બનશે। એક વાત કરીએ કે જે રંગસૂત્ર દ્રવ્ય છે તેમાંથી રંગસૂત્રનું નિર્માણ થશે તો તે વિવિધ તબક્કા પ્રત્યેક રંગસૂત્ર જે છે તે સેન્ટ્રોમિયર ધરાવે છે। 46 રંગસૂત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે અને તેની ઉપર એક દ્વિભાગાની સંરચના હોય છે જેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનું કાર્ય શું છે, જે રંગસૂત્ર હોય છે તેને થોડાક છૂટા એટલે કે જે ભૂંજા હોય છે તેને થોડી લાંબી એટલે કે પોળી કરવા માટે મદદ કરશે। અને સેન્ટ્રોમિયર ના સ્થાન એટલે કે સેન્ટ્રોમિયર નું સ્થાન કઈ જગ્યાએ છે તેના આધારે તેને મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ચોથું છે ટીલોસેન્ટ્રિક। મેટાસેન્ટ્રિક માં શું હશે, જે સેન્ટ્રોમિયર છે તે વચ્ચે ગોઠવાયેલું હશે જેથી શું થશે, ઉપરની અને નીચેની બંનેની ભુજા જે છે તેની લંબાઈ સરખી હશે જેને મેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે। હવે સેકન્ડ છે સબમેટાસેન્ટ્રિક। તો સબમેટાસેન્ટ્રિક માં શું થશે કે જે રંગસૂત્ર હોય છે તેની નજીક સેન્ટ્રોમિયર આવી જશે જેથી એક ભુજા હશે શું થશે, ટૂંકી થશે ઉપરની અને નીચેની ભુજા જે છે તે લાંબી જોવા મળશે। ત્યારબાદ ત્રીજી વાત કરીએ કે એક્રોસેન્ટ્રિક। તો એક્રોસેન્ટ્રિક જે છે તેમાં સેન્ટ્રોમિયર હોય છે તે રંગસૂત્રની થોડું વધુ નજીક આવી જશે જેથી શું થશે, ઉપરની જે ભુજા છે તે ખૂબ જ ટૂંકી થશે, નીચેની ભુજા છે તે ખૂબ જ લાંબી થશે। ત્યારબાદ ચોથું છે ટીલોસેન્ટ્રિક, જેમાં સેન્ટ્રોમિયર છે તે રંગસૂત્રની સાવ અને સાવ નજીક આવી જશે એટલે શું થશે, નીચેની જે ભુજા છે તે ખૂબ જ લાંબી થશે અને ઉપરની ભુજા તમે જો સાવ એટલે સાવ માઇનોર નાની એવી જોવા મળશે। ત્યારબાદ આપણે આ વાત કરીએ કે જે સંરચના છે તેને દ્વિતીય સંરચના અથવા તો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે અને તે 13મું, 14મું, 15મું, 21મું અને 22મું રંગસૂત્રની અંદર આ પ્રકારની સંરચના છે તે જોવા મળે છે, બરાબર। જે રંગસૂત્રમાં ટોટલ 46 રંગસૂત્ર આવેલા હોય છે એટલે કે જે 23 જોડ રંગસૂત્ર હોય છે તેની આકૃતિ ફોટો વિડીયોમાં મૂકીશ જેથી જોજો કે જે 22 સુધીના જે દૈહિક રંગસૂત્રની સંરચના કેવી હોય છે અને 23મી જો જોડ છે લિંગી રંગસૂત્ર તેની સંરચના કેવી જોવા મળે છે।
હવે વાત કરીએ સૂક્ષ્મકાયની, તો સૂક્ષ્મકાય જે છે તે પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ કુટિકાઓની બનેલી હોય છે. તો હવે વાત કરીએ આપણે સૂક્ષ્મકાયની, તો સૂક્ષ્મકાયની સંરચના કેવી હોય છે? તો સૂક્ષ્મકાય જે છે તે પટલ ધરાવતી અને ઘણી સૂક્ષ્મ કુટિકાઓની બનેલી હોય છે, જેને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. શું હશે? સૂક્ષ્મકાય જે છે તે નાના નાના સ્વરૂપે છે અને તે પટલ જે છે તે ધરાવે છે, અને આવી જે સૂક્ષ્મ કુટિકા છે તેને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. સૂક્ષ્મકાય જે છે તેનું કાર્ય શું છે કોષની અંદર? તો તે શું કરે છે? વિવિધ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરાવે છે, એટલે કે વિવિધ પ્રકારના ઉત્સેચકો તે ધરાવે છે, જેથી કોષની અંદર કોઈ પ્રક્રિયા થશે તો એ ઝડપી કરાવવામાં મદદ પૂરો કરશે સૂક્ષ્મકાય. અને સૂક્ષ્મકાયની જે સંરચના છે તે વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના કોષોમાં તે જોવા મળે છે.